तमाम भूदेवो ने महादेवर जय परशुराम। जे काल में एक मैसेज मूक्यो तो आपड़ा अमदावाद की दीकरी जे मारी पाछड़ उभा छे, आपड़े एना परिवार नी के ई दीकरी नु आइडेंटिफाई नथी करता। एनु कारण एवुं छे के काल उठीने दीकरी ने कोई तकलीफ पड़े अने समाज में एना मां बाप नी पण आबरू इज्जत न जाए एटले आपड़े एनु नाम दर्शावता नथी। पा दीकरी पाछड़ ज उभा छे। अने अमदावाद जे आखो विस्तार कहेवाय, आपड़े बेन अमदावाद जे चाणक्यपुरी जे विस्तार कहेवाय, त्या हालना संजोगमां बेन ने आश्रय मळेल छे। मेटर एवी हती के जे ते समय में दीकरी थी, आपड़ी जे दीकरी एनाथी भूल थई गईली हती अने अधर कास्ट में लग्न करेला हता। मैं 48 कलाक अगाउ मैं मेसेज मूकी रह्यो हतो के हुं अमदावाद जावानो छुं अने पोलीस केस करवानो छे, दीकरी ने परत लावानी छे। पण पोलीस स्टेशने पण मारे घणुं नीचू जोवुं पड्युं, कारण के अमदावाद तो ठीक पण गुजरात नी अंदर 5 लाख ब्राह्मणो छे। मारुं एवुं नथी केवुं पण पोलीसे पण एम कीधुं के गुजरात नी अंदर 5 लाख ब्राह्मणो छे अने तमे एक ज माणस आव्या छो दीकरी परत लेवा, એટલે મારે પણ ઘણું નીચું જોવું પડ્યું। પણ હવે એનાથી આપણે મતલબ નથી, પણ જીત આપણી થઈ છે, દીકરી પરત આપણે પાછી લાવ્યા છીએ। અને પાછી લાવ્યા પછી ધર્મ સંકટમાં હાલના સંજોગોમાં હું મુકાયેલો છું, કારણ કે ત્યાં પીએસઆઈ અને જે પીઆઈ જેપી જાડેજા સાહેબ એની નીચે જે રાઇટર જે કામ કરતા હોય, એટલે દીકરીનો જે કબજો મને સોંપેલો છે અને એની માટે નોટરી કરાર સમજૂતી કરાર પણ મારા નામ ઉપર જ થયેલો છે કે ભાઈ પ્રશાંતભાઈ ભલિયા જે છે એને દીકરી અમે સોંપીએ છીએ। હાલના સંજોગોમાં લોકડાઉન થઈ ગયું એટલે અત્યારે હું અમદાવાદ છું અને આ દીકરીને જો ઘર છે ત્યાં જ છું, પણ વિકટ પરિસ્થિતિ અત્યારે એવી ઉભી થયેલી છે કે જે એના જે હસબન્ડ હતા જે અધર કાસ્ટમાં લગ્ન કરેલા એ આના ઘરમાંથી પંખો ગેસનો બોટલ અને એની જે વસ્તુ હતી બધા લઈને વજાઈ ગયા। દીકરી અત્યારે એના મા બાપ એને સ્વીકારવા તૈયાર નથી કે એનો ભાઈ કઈ કોઈ આમાં પડવા માંગતા નથી, પણ લોહી આપણું છે, દીકરી આપણી છે। એટલે સમાજને એટલી વિનંતી કરું છું કે આ દીકરીને થાય એટલું બધા મદદરૂપ થાવ, સમાજની પાસે વધારે માંગણી નથી કરતો। 5 લાખ બ્રાહ્મણો છે આ દીકરી માટે, અત્યારે આપણે એક પર્સનલ બીજું ઘર રાખવાનું છે અને એને જે 7 મહિનાનું બાળક છે એટલે આને નોકરી પણ મળવાની તૈયારી જેવું છે અને એને નોકરી મળી પણ જશે, પણ હાલના સંજોગોમાં એને એક ભાડાનું ઘર રાખવાનું છે જ્યાં એક ફ્રેન્ડ છે એની સાથે જ રહેશે। ફ્રેન્ડ એટલે એક લેડીઝ જ છે, કોઈ જેન્ટ્સ નથી, એની સાથે પણ રહેવાના છે અને એના ફ્રેન્ડે એને નોકરી પણ અપાવવાનું પ્રોમિસ કરી દીધું છે। અને બેનનું કેવું એવું છે કે એમને બીજા મેરેજ હવે કરવા નથી, કારણ કે સંસારથી જે માણસ ત્રાસી ગયો હોય બીજા મેરેજ હવે કરી પણ ના શકે એટલે એના પગભર ઉપર ઉભા થશે। પણ સમાજને વિનંતી કરું છું કે એક એમની માટે પંખો લાવવાનો છે, એક ગેસનો બોટલ લાવવાનો છે અને જે બીજું ઘર રાખવાનું છે એની માટે મિનિમમ આપણે 3 કે 4 હજાર જે ડિપોઝિટ દેવાની છે। બેનની પાસે હાલના સંજોગોમાં કોઈ એટલો કોઈ વસ્તુ નથી સમજીએ ને તોય, હા થોડા ઘણા વાસણ ને એવું બધું છે પણ બીજી કોઈ વસ્તુ જે ઘર ચલાવવા જોઈએ એ વસ્તુ નથી। દીકરીને આપણે સમાજમાં પરત લાવ્યા છે, આપણી સમાજની આબરૂ એમને જ રહેલી છે, એટલે સમાજને એટલી વિનંતી કરું છું કે દીકરી આપણા સમાજમાં પાછી આવી ગઈ છે એની આપણને લાગણી પણ છે અને આપણે રાજી પણ થઈએ છીએ અને આપણને ખુશી પણ એ વાતની છે। ગુજરાતની અંદર જે 5 લાખ બ્રાહ્મણો વસે છે એને એટલી વિનંતી કરું છું કે બધા 1-1 રૂપિયો આપશો ને તો પણ 5 લાખ રૂપિયા થશે। સમાજને મારી એટલી નમ્ર વિનંતી, મારો નંબર 90-33-39-61-64, ફરીવાર મારો નંબર બોલું છું, મારો મોબાઈલ નંબર 90-33-39-61-64, મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આ દીકરીને જે કાંઈ તમે મદદરૂપ થાવ તો હું એટલે બધાને સમાજને આહવાન કરું છું। દીકરીનો પણ મોબાઈલ આપણી પાસે છે પણ દીકરીનો નંબર હું આ વિડીયોમાં બોલતો નથી અને દીકરીનો નંબર જાહેર ગ્રુપમાં મૂકતો નથી, કારણ સમાજની અંદર ક્યારેય પણ કોઈની બેન દીકરીનો નંબર જાહેરમાં ન મૂકવા વિનંતી કરું છું। અને એક વિડીયો ઉપરથી સમાજની જે બેન દીકરીઓ છે એ પણ એક ખાસ ધ્યાન દે કે જે હાલત આ દીકરીની થઈ છે ને એ તમારી હાલત ન કરવી હોય તો એક બધાને હાથ જોડીને વિનંતી કરું છું, અધર કાસ્ટમાં લગ્ન ન કરો। ચપટી તમે ખાઓ, થોડુંક ખાઓ, પણ બ્રાહ્મણની કાસ્ટની અંદર લગ્ન કરો જેથી કરીને તમે દુઃખી ન થઈ શકો। અને આપણે બ્રાહ્મણ છીએ તો આપણે બ્રાહ્મણમાં જ લગ્ન કરો। શ્રી ભાવેશભાઈ રાજ્યગુરુ જેવા ઘણા ધુરંધરો પડ્યા છે કે જે સમાજ માટે લડે પણ છે, આપણે બીજા કોઈનું નામ બોલતા નથી અને બોલવું પણ નથી લાગે તમતારે એને, પણ વડોદરામાંથી વિજયભાઈ પંડ્યા જેણે ઘણો આજ મને સપોર્ટ કર્યો છે અને ઘણી વ્યવસ્થા પણ કરાવી છે, અને બીજા એક શુક્લ બ્રાહ્મણ છે અમદાવાદના વકીલ જેનો નંબર 5555 આવે છે, એને પણ ઘણી આપણને મદદ કરવાની કોશિશ કરી છે। એટલે પણ હાલના સંજોગોમાં દીકરીને જે થોડીક જરૂર પડી છે, એક પંખો લાવવો પડશે કારણ કે 7 મહિનાનું બાળક છે, પંખા વગરી બાળક રહી નહીં શકે, ગેસનો બોટલ લાવવો પડશે એની, એટલે એને દરરોજ હા ગેસની એક સગડી પણ લાવવી પડશે। એટલે ધ્યાનથી તમે જોઈ શકો છો આ આપણા દીકરી છે, આપણા બેન છે, એને સહી સલામત આપણે પાછા લાવ્યા છીએ। અને મેં જ બેનને કીધું કે તમારું મોઢું આપણે દેખાડવાનું નથી કારણ કે સમાજની અંદર
બેન નું સ્ટેટસ જળવાઈ રહે, બેન ની આબરૂ પણ રહે. દીકરી આપણે પરત આવી ગઈ છે, જેનું લાવવાનું લખાણ આપણી પાસે જે અમે જે કરેલું છે ને જે કાગળ વાળા, કે અમે લોકો એક લખાણ પણ કરેલું છે જે સોગંદનામું કહેવાય ને, સમજૂતી કરાર. આ કરાર અમારે પોલીસ સ્ટેશન માંથી અને વકીલ હસ્તક અમે કરાવેલો છે. નોટરી કરાર જેને કહેવાય છે, ગુજરાત ગવર્મેન્ટ નો આ નોટરી કરાર કરાવેલો છે, જેને જો આ ચોખ્ખા શબ્દમાં લખ્યું સમજૂતી કરાર, જેને કહેવાય ને સમજૂતી કરાર, આ અમે કરાવેલું છે. એટલે આમાં હવે કોઈ જાતની ચિંતા જેવું નથી. દીકરી આપણી પાછી આવી ગઈ, પણ હવે આપણી ફરજ છે કે આપણી દીકરી સમાજમાં પાછી આવી છે ને, હરેક બ્રાહ્મણ એક એક રૂપિયો આપશો ને તો પણ 5 લાખ રૂપિયા થશે. જો ધૈર્ય રાજથી રાઠોડ માટે 35 દિવસમાં ક્ષત્રિય સમાજ 16 કરોડ 3 લાખ રૂપિયા ભેગા કરી શકતા હોય ને, તો આપણી માટે 15-20 હજાર ની રકમ બહુ મોટી ન કહેવાય. 15-20 હજાર રૂપિયાની જેવું થાય તો આ બ્રાહ્મણ ની દીકરીને મદદ કરો. એના હાલના સંજોગોમાં પરિવાર સ્વીકારવા તૈયાર નથી, હું પણ સમજુ છું, પણ આપણું લોહી છે ને આપણી જ બેન છે. આજે આપણે એનું ધ્યાન નહીં દઈએ તો કોણ ધ્યાન દેશે? અને સમાજની દીકરીનું પણ આ વિડીયો ખાસ જોજો. આ બેન જેવી હાલત આપણી થવી ન જોઈએ, એનું ખાસ ધ્યાન રાખો. અધરકાસ્ટમાં મેરેજ ન કરો, આપણા સમાજમાં મેરેજ કરો, અને થાય એટલો સમાજને પ્રોત્સાહન કરો, સમાજને સાથ આપો. બધાને માધેવર, અને વિડીયો બધા ગ્રુપમાં મૂકજો, બધા શેર કરજો. બધાને નમ્ર વિનંતી કે આ બેનને થાય એટલી મદદરૂપ કરો. એમનો એકાઉન્ટ નંબર અત્યારે હાલના સંજોગોમાં એના હસબેન્ડ જે છે એ બધું લઈને ગયા છે, એટલે એકાઉન્ટ નંબર પણ તમને મળી જશે. એનો કોન્ટેક્ટ, મદદ કરવા વાળાને કોન્ટેક્ટ નંબર પણ અમે આપી દઈશું, જેથી કરીને કોઈને એમ ન થાય કે આ પૈસા કોઈ લઈ જતું હશે, કોઈ વાપરી જતું હશે. અને કોઈ જાતની ચિંતા કર્યા વગર બેફિકર થઈને આપણી આ દીકરીને મદદ કરીએ. જેનું નામ જાહેર નથી કરતો, નામ એટલે જાહેર નથી કરતો, ભવિષ્યમાં પણ એને કાંઈ તકલીફ ન પડે. બાકી માધેવર, જય પરશુરામ.